પોલીસ ખાતા ખાતા દ્વારા દ્વારા અને વર્ષ જેલ કર્મચારીના પગાર ધોરણમાં સુધારો કરવાની રજૂઆત કરતા પોલીસ અને જેલ ખાતાના કર્મચારીઓના પગાર ધોરણ સુધરી ગયા હતા પરંતુ નશાબંધી ખાતાના કર્મચારીઓ છેલ્લા સોળ વર્ષથી એક જ પગાર સ્કેલમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમને આપવામાં આવતું ભથ્થું પણ વર્ષો જૂના નિયમો મુજબ જ અપાય છે ત્યારે નશાબંધી ખાતાના કર્મચારીઓ હવે તેમના પગાર ધોરણમાં સુધારો કરવા માટે સરકાર સામે માંગ કરી રહ્યા છે નશાબંધી ખાતાના તમામ કર્મચારીઓ દ્વારા નશાબંધી ખાતાના વડા સાથે ગ્રેડ પે બાબતે ગત રોજ સંવાદ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ગૃહ ખાતામાં તથા નાણાં વિભાગમાં નશાબંધી ખાતામાં ગ્રેડ પે વિસંગતતા લગતી માંગણી જે નાણાં વિભાગ દ્વારા ગ્રેડ પે પોલીસ તથા જેલ સમકક્ષ કરવામાં આવે તો કેટલો બોજો પડે છે તેનો જવાબ મોકલી આપવામાં આવ્યો છે તેમના જણાવ્યા મુજબ દર મહિને સરકારી જગ્યા પર માત્ર દસ લાખ રૂપિયાનો ફેર પડે છે તેમજ પરવાનેદારો દ્વારા બોન્ડની જગ્યાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર વધારા અંગે કોઈ ફેરફાર નથી નશાબંધી ખાતાના કર્મચારીઓ દ્વારા હાલ દિવસ સુધી ઉપર રહી અને પોતાની માંગ માટે લડત આપવાની શરૂઆત કરવામાં આવી છે દરમિયાન તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે એક અઠવાડિયામાં ગ્રેડ પે બાબતે નિકાલ નહીં લાવવામાં આવે તો સમગ્ર નશાબંધી આબકારી ખાતાના કર્મચારીઓ સામૂહિક અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે અને ત્યારબાદ પણ જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ખાતાના કર્મચારીઓ અમરનાથ ઉપવાસ ઉપર ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તેમ નશાબંધી ખાતાના કર્મચારી આરજી ગડવીએ જણાવ્યું હતું બે હજાર ચૌથી અમારી સરકાર જીના જુદા જુદા વિભાગોમાં મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીની રજૂઆતો કરવામાં આવી પે સંબંધિત અમારા પ્રમોશન સંબંધિત અને અમારા ભથ્થા સંબંધિત અને રજા પગાર સંબંધિત હજુ સુધી એનો એક પણ વખત સરકારમાંથી જવાબ નથી આવ્યો અને અમને કોઈ સાંત્વના આપવામાં આવી નથી હવે જ્યારે આ વખતે પણ અમે સરકારશ્રીને માગણી કરી છે કે ભાઈ અમારો ગ્રેડ પે સોળસો પચાસ જે વર્ગના અંદર સૌથી ઓછામાં ઓછો છે તો એ અઢારસો કરી આપવામાં આવે એના માટે અમે તારીખ એક નવ બે હજાર બાવીસથી સમગ્ર નશાબંધી ખાતું ત્રણ દિવસ માટે માસ સેલ ઉપર છે અને જો સરકારને અમે કાલે અમે આવેદન આપી અને જાણ કરી છે કે જો એ અમારી લાગણી અને અમારી માંગણી જો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમે અચોક્કસ મુદતની હડતાળ ઉપર સમગ્ર નશાબંધી ખાતું ઉતરશે